નગરપાલિકા પીએમઓથી કરવામાં આવેલા આદેશની અવગણના કરવામાં આવી રહી છે. ફાયર સેફટીના નિયમોના ઉલ્લંઘનની ફરિયાદ છતાં પણ કોઈ કાર્યવાહી નહીં. નવા નિકોલમાં આવેલી અક્ષર આર્કેડમાં ફાયર સેફટીના નિયમોનું પાલન ન થતું હોવાની થઈ હતી ફરિયાદ. મહાનગરપાલિકા, કલેક્ટર, સીએમઓ અને પીએમઓ સુધી ફરિયાદ થઈ હતી. અનેક ફરિયાદ છતાં પણ નથી આવ્યો કોઈ નિકાલ. પીએમઓથી મહાનગરપાલિકાના કમિશનરે મોકલી હતી ફરિયાદ. ફરિયાદ મોકલાઈ છતાં તંત્રએ કોઈ પગલાં નથી લીધા. 5 માળના અક્ષર આર્કેડમાં ફાયર સેફટીના નિયમો નેવી મૂકવામાં આવ્યા છે, છતાં કેમ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી? સૌથી મોટો સવાલ. રાજકોટમાં અગ્નિકાંડ જેવી મોટી હોનારત થઈ જાય છે, નિર્દોષોના જીવ લેવાઈ જાય છે. હાઈકોર્ટ આ મામલે સંજ્ઞાન પણ લે છે, પરંતુ અમદાવાદ મહાનગરપાલિકા હજી સુધી ઊંઘતી સ્થિતિમાં છે. હું વાત કરી રહી છું નવા નિકોલમાં, જ્યાં અક્ષર આર્કેડ છે, ફાયર સેફટીનો અહીં અભાવ છે. જાગૃત નાગરિકે અવારનવાર મનપામાં, કલેક્ટર કચેરીએ, સીએમઓમાં, અહીં સુધી પીએમઓમાં પણ રજૂઆત કરી. પીએમઓથી પણ કમિશનરને લેટર ગયો, પરંતુ હજી સુધી ફાયર સેફટીના નિયમોનું પાલન અધિકારીઓ નથી કરાવી શક્યા. સવાલ અહીં એ વાતનો છે કે અધિકારીઓને કઈ એવી મજબૂરી નડે છે કે જેના કારણે કાગળ ઉપર તો કામગીરી આવે છે, પરંતુ સ્થળ ઉપર કામગીરી નથી થતી દેખાતી. સ્થાનિકો આપણી સાથે ઉપસ્થિત છે, ખાસ એ વ્યક્તિ પણ આપણી સાથે ઉપસ્થિત છે જેમણે પીએમઓ સુધી રજૂઆત કરી. એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું. આપ જણાવો, કયા પ્રકારની રજૂઆત કરી? બિલ્ડિંગમાં ફાયર સેફટી નથી તો કઈ સેફટીઓ નથી? ફાયર સેફટી બાબતે મેં સૌથી પહેલાં નોટિસ આપી હતી, પ્લસ એસ્ટેટ વિભાગને પણ નોટિસ આપેલી છે, કારણ કે ઘણી જગ્યાએ ગેરકાયદેસર બાંધકામો થયેલા છે, બરાબર. અને બધી જ વસ્તુ એવી છે કે જેના લીધે ક્યારે પણ કોઈ પણ ઇન્સિડન્સ બનશે તો આપણે તક્ષશિલા કાંડ કે રાજકોટ કાંડ જે જોયો એના કરતાં પણ મોટો કાંડ અહીંયા જોઈ શકીએ છીએ. કારણ કે 300 થી 400 સ્ટુડન્ટ જે કોમ્પ્લેક્સની અંદર આવતા હોય રોજ, અને ત્યાં જો આવું કંઈ ઘટના બને તો એ જ સિચ્યુએશન થવાની છે. તમને હું આગળ વિઝ્યુઅલમાં બતાવીશ એ પ્રમાણે સીડીની અંદર પણ ઓબ્સ્ટેકલ ઊભા કરેલા છે લોકોએ, બરાબર છે. એના વિશે આપણે નોટિસો આપી છે, છતાં પણ કોઈ આજ સુધી એના ઉપર ધ્યાન નથી આપ્યું. પ્લસ ઉપર રેસ્ટોરન્ટ ચાલી રહી છે, એ રેસ્ટોરન્ટમાં કોઈ પણ જાતની ફાયર એનઓસી નથી. મારા અરજી આપ્યાના પછી નાના ફાયરમેનોને કોઈ સબ ઇન્સ્પેક્ટરને મોકલીને ખાલી એક બતાવવા માટે અહીંયા આવે, અને એ વખતે હું હાજર હતો એટલા માટે એ લોકોએ નીચેને બધું ચેક કર્યું, બાકી તો એ લોકોને કોઈ ઇન્ટરેસ્ટ જ નહોતો. કોઈ મેમ્બરે એમની કોઈ અધિકારી સાથે વાત કરાવી એટલે અધિકારીએ કહી દીધું કે ભાઈ 2 દિવસનું ખાલી કહીને નીકળી જાઓ. એટલે પેલા નાના માણસો હતા એટલે જતા રહ્યા, પણ પછી એમાં કોઈ લેખિત નોટિસ એ લોકોએ આપી નથી આજ સુધી. બિલકુલ. બિલ્ડિંગમાં કઈ કઈ એવી વસ્તુઓ છે કે જેમાં ફાયર સેફટી નથી? બિલ્ડિંગમાં 5મા માળે કોઈ પણ જાતની હોઝરીલ નથી. હેલોવિન પાર્કિંગની અંદર જે સ્પ્રિંકલર હોવા જોઈએ એ સ્પ્રિંકલર સિસ્ટમ નથી. ટોટલી અધૂરી સિસ્ટમ હોવા છતાં પણ જે તે અધિકારીએ જે તે ટાઈમે એનઓસી આપી દીધી છે. વાત રજૂઆતની હોય, કઈ કઈ જગ્યાએ તમે રજૂઆત કરી, કેટલી વાર રજૂઆત કરી? રજૂઆતમાં મેં કમિશનર શ્રી, કલેક્ટર શ્રી, ડેપ્યુટી કમિશનર પૂર્વ ઝોન, એસ્ટેટ વિભાગ પૂર્વ ઝોન, સીએમઓ અને પીએમઓ દરેક જગ્યાએ મેં મારી નોટિસ, અને દરેક જગ્યાનું તમને મેં બતાવ્યું એ પ્રમાણે મારી જોડે બધાની ઇનવર્ડ કોપીઓ પણ છે, પણ આજ સુધી સેમ સિચ્યુએશન છે. બિલકુલ. આપ જણાવો, ભૂતકાળમાં ક્યારેક આ બિલ્ડિંગમાં આગની ઘટનાઓ બની છે ખરી? એક વખત ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ થયેલી હતી, બાકી મને ખબર નથી. પણ કાફેમાં તમારા કલીગ છે, એમણે કંઈક વાત કરી કે કાફેમાં કંઈક થઈ હતી, એટલે આવું ન બને એટલે મને જાગૃત ના દીધી. કે હું કહું છું કે કોઈ પણ એક્શન લેવામાં કચાશ રાખવી ના જોઈએ અને કડક પગલાં લેવા જોઈએ. બિલકુલ. જે સેક્રેટરી છે આ બિલ્ડિંગના, એમની સાથે પણ વાતચીત કરીશું, એમને પૂછીશું. આપ જણાવો, કમિશનરે એક નોટિફિકેશન બહાર પાડ્યું, એના બાદ આપ તરફથી પણ કોઈ પગલાં લેવામાં આવ્યા છે ખરી? હા, અમે લોકોએ દરેકે દરેક ઓફિસને રાઇટિંગમાં આપેલું છે કે તમે તમારી રીતે ફાયર એનઓસી મેળવી લેજો, અને ફાયર એક્ઝિટ ટાઈમે તમને કોઈ બી જગ્યાએ ઓબ્સ્ટેકલ તમે ઊભા કર્યા હોય તો તમે એ બધા હટાવી દેજો, નહીંતર અમે કાયદેસર કાર્યવાહી કરશું. બિલકુલ. પરંતુ તેમ છતાં જે કામગીરી અધિકારીઓએ કરવી જોઈએ એ કામગીરી હજી સુધી નથી થઈ. રજૂઆત પ્રધાનમંત્રીના કચેરી સુધી થઈ, પરંતુ તેમ છતાં એ કઈ મજબૂરીઓ છે અધિકારીઓની કે જે એમને સ્થળ ઉપર કામગીરી કરવામાં રોકે છે? કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ. આમ મહાનગરપાલિકા દ્વારા 7 ઝોનની અંદર એફટેટ અને ફાયરની ટીમ દ્વારા ટીમ બનાવીને કોમર્શિયલ બિલ્ડિંગોની અંદર અને હોસ્પિટલોની અંદર, સ્કૂલોની અંદર ચકાસણી કરવામાં આવી રહી. આપના માધ્યમથી જાણવા મળ્યું છે, ચોક્કસ ત્યાંના ડીવાયએમસીને આ બાબતે કાર્યવાહી કરવા માટેની સૂચના આપવામાં આવશે. કોર્પોરેશન અને રાજ્ય સરકારના ધારાધોરણ પ્રમાણે એને ફાયરની એનઓસી લેવાની હોય છે. એ નિકોલની જે વાત કરી તે બાબતે ચોક્કસ ત્યાંના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા આગળની કાર્યવાહી